કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી એશિયા વિરામચિહ્ન. તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 ના વિષય ગુજરાતીમાં વિરામચિહ્ન એના વિશે સમજીએ. તો બાળ મિત્રો, આગળના વિડિયોમાં વ્યાકરણમાં આપણે સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ, પછી છોડની સુધારો અને રૂઢિપ્રયોગ એના વિશે સમજી ગયા છે. જે બધું છે એ તમારે ત્રીજા ધોરણમાં પણ આવતું હતું અને હવે ચોથામાં પણ આવશે. ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં આગળ એ તમારે બધું આવશે. તો હવે વિરામ ચિહ્નો, તો બાળમિત્રો વિરામ ચિહ્નો છે એ હવે તમારે ભણવાના આવશે. તો હજી સુધી તો આપણે જે ચોથા ધોરણની ગુજરાતીની પાઠ્યપુસ્તક છે એ હજી નથી આવી, ત્યાં સુધી છે એ આપણે વ્યાકરણ છે એ શીખી લઈએ. તો બાળમિત્રો વિરામ ચિહ્નો છે એ તો છે ગુજરાતીના ભાષા લેખનમાં શરૂઆતથી આવતા હોય છે, જેમ કે પહેલા ધોરણથી આવતા હોય છે. પરંતુ ભણવાનું છે એટલે આપણે શીખવાના ક્યારે હોય છે, તો ચોથા, પાંચમા, છઠ્ઠામાં આગળ આપણે એને શીખીએ છીએ. બાકી છે એ ભાષા લેખનમાં તો ગુજરાતીમાં તો સ્ટાર્ટિંગથી એટલે ગુજરાતીની બુક હોય એમાં તો એ આવતા એટલે વપરાતા હોય છે. તો ચલો આપણે જોઈએ કે વિરામ ચિહ્નો કોને કહેવામાં આવે છે, વિરામ ચિહ્નો એટલે શું, એનો ઉપયોગ છે એ કેવી રીતના થાય છે. તો અહીં આપણે ચાર વિરામ ચિહ્નો છે એ ભણવાના છે. પહેલું છે પૂર્ણ વિરામ, બીજું અલ્પ વિરામ, ત્રીજું પ્રશ્ન ચિહ્ન અને ચોથું છે ઉદ્ગાર ચિહ્ન. તો સૌ પ્રથમ તો વિરામ ચિહ્નો કોને કહેવાય એ આપણે જોઈ લઈએ. અને એની પાછળ માઉસમાં જે ચિહ્ન આપેલા છે એ એની નિશાની છે. જેમ કે પૂર્ણ વિરામ છે એની નિશાની માઉસમાં ટપકું આપેલું છે એ, એના પછી અલ્પ વિરામ એટલે કૌંસમાં જે આ ચિહ્ન આપેલું છે એ, પ્રશ્ન ચિહ્ન એટલે કે કૌંસમાં જે ચિહ્ન દેખાય છે એ, અને ઉદ્ગાર ચિહ્ન એટલે કે અહીંયા કૌંસમાં જે નિશાની દેખાય છે જે ચિહ્ન દેખાય છે એ ઉદ્ગાર ચિહ્નનું નિશાની છે. તો ચલો આપણે હવે એના વિશે સમજીએ. તો વિરામ ચિહ્નો કોને કહેવામાં આવે છે, વિરામ ચિહ્નો એટલે શું? તો વિરામ ચિહ્નો એટલે કે ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્વ હોય છે. ભાષા લેખન એટલે કે આપણે ગુજરાતી છે, હિન્દી, એવી રીતના ભાષા લેખનમાં વિરામ ચિહ્નો છે એનું ખૂબ જ મહત્વ હોય છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવાનો એમાં વિરામ ચિહ્નો છે એ આવશ્યક હોય છે. કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નોનો પરિચય આપણે મેળવીએ એટલે ભાષા લેખનમાં છે એ વિરામ ચિહ્નો ખૂબ જ મહત્વ ધરાવે છે. એમાં એનો અર્થ કે ભાવ અનુસાર છે એ ભાષાને સચોટ બનાવવા માટે પણ વિરામ ચિહ્ન ઉપયોગી છે. તો ચલો સૌ પ્રથમ તો આપણે પહેલું પૂર્ણ વિરામ એના વિશે સમજીએ. એનું ચિહ્ન કયું છે, જ્યાં કૌંસમાં નિશાની દેખાય છે એ. તો પૂર્ણ વિરામ કોને કહેવામાં આવે છે, પૂર્ણ વિરામ એટલે કે વાક્યને પૂર્ણ થતું દર્શાવવા માટે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. પૂર્ણ વિરામનો ઉપયોગ ક્યારે થાય છે, વાક્યને પૂર્ણ થતું દર્શાવવા માટે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ મેં લખેલું છે પૂર્ણ વિરામ, તો અહીં એનું ચિહ્ન પણ કૌંસમાં આપેલું છે. સૌ પ્રથમ પહેલું વાક્ય છે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તો અહીં જે એક વાક્ય છે એની અંતે છે એ પૂર્ણ વિરામ આપેલું છે. તો વાક્યને પૂર્ણ થતું દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. કાશી નગરીમાં એ મોચી રહે છે, તો પાછળ દેખાય છે પૂર્ણ વિરામ, વાક્ય છે એ પૂર્ણ થઈ ગયું છે એ દર્શાવે છે. એના પછી પૂર્ણ વિરામનો ઉપયોગ છે એ શબ્દને ટૂંકમાં લખવા માટે પણ એનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ તો વાક્યને પૂર્ણ થતું દર્શાવવા માટે થાય છે અને શબ્દને ટૂંકમાં લખવા માટે એનો ઉપયોગ થાય છે. જેમ કે બીજું વાક્ય સમ ત્યાં જમ, તો આ વાક્ય પૂર્ણ થઈ ગયું છે એટલે અહીં જે ટપકું છે એ પૂર્ણ વિરામનું ચિહ્ન છે એટલે વાક્યનું પૂર્ણ થતું દર્શાવે છે. ત્રીજું છે લી, લી પછી પૂર્ણ વિરામ આપેલું છે, લી એટલે લિખિતન અને જી એટલે ચિરંજીવી. તો અહીંયા શબ્દ લખેલા છે લિખિતન અને ચિરંજીવી, એને ટૂંકમાં લખેલા છે લિખિતન એટલે લી, ચિરંજીવી એટલે જી. તો એને આગળનું જે આ ટપકું દેખાય છે એ પૂર્ણ વિરામની નિશાની છે એટલે શબ્દને ટૂંકમાં આપણે લખી શકીએ છીએ લી ચી. એવી રીતના આપણે જ્યારે પત્ર લખીએ છીએ ત્યારે
છેલ્લે છે એ આપણે લખીએ છે લિખિતન તો આપણે લિખિતન નથી લખતા પણ શું ટૂંકમાં લખીએ છે લી એવી રીતના આપણે લખીએ છે તો હવે આગળ જોઈએ અલ્પવિરામ તો અલ્પવિરામ કોને કહેવામાં આવે છે અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા માટે થાય છે અલ્પવિરામનો ઉપયોગ છે કે સંબોધન કરવા માટે થાય છે અથવા બે થી વધુ શબ્દો વચ્ચે જે અટકવાની જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ થાય છે અલ્પવિરામનો ઉપયોગ છે એ સંબોધન કરવા માટે થાય છે અથવા બે કે બેથી વધુ શબ્દ વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે એનો ઉપયોગ થાય છે તો આપણે જોઈ લઈએ પહેલું વાક્ય બેથી કરનો મહારાજ વાયદો નહીં ચૂકવું તો અહીં છે બેથી કરનો મહારાજ એની વચ્ચે છે એ પૂર્ણ સોરી અલ્પવિરામ આપેલું છે અહીંયા બે શબ્દ વચ્ચે આપેલું સોરી બે વાક્ય વચ્ચે અહીં અલ્પવિરામ આપેલું છે એના પછી બીજું છે પ્રાચી નિર્મ કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા કોણ કોણ પુસ્તકાલયમાં જાય છે અહીંયા બે થી વધુ નામ છે બે થી વધુ શબ્દ છે તો બે થી વધુ શબ્દ હોય એની વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે જેમ કે પ્રાચી પછી સોરી પ્રાચી પછી અલ્પવિરામ આપેલું છે નિર્મળ પછી અલ્પવિરામ આપેલું છે કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા તો બે થી વધુ શબ્દ આપેલા છે એટલે બે થી વધુ શબ્દ વચ્ચે અટકવાનું હોય ત્યારે અલ્પવિરામનો ઉપયોગ થાય છે બીજું વાક્ય છે ગંગા ગોદાવરી કાવેરી નર્મદા આ બધી નદીઓ છે તો ગંગા એના પછી અલ્પવિરામ આપેલું છે ગોદાવરી એના પછી અલ્પવિરામ આપેલું છે કાવેરી એના પછી અલ્પવિરામ આપેલું છે નર્મદા ભારતની નદીઓ છે કઈ બે થી વધુ શબ્દ છે બે થી વધુ શબ્દ વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે અલ્પવિરામનો ઉપયોગ થાય છે અને ત્રીજું પ્રશ્ન ચિહ્ન તો પ્રશ્ન ચિહ્ન કોને કહેવામાં આવે છે પ્રશ્ન ચિહ્ન એટલે શું તો પ્રશ્ન ચિહ્ન એટલે કે વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે એટલે કે વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે તો અહીં આપણે જોઈ લઈએ બે વાક્ય આપેલા છે જેથી વાચક ભાવક એ પ્રશ્ન વાક્ય છે એમ તે સમજી શકે ક્યાં કેમ કેવું શા માટે કઈ કોણ કોનું ક્યારે શું સેનાથી સાનું કેવી રીતે વગેરે શબ્દો પ્રશ્નના ભાવ દર્શાવે છે જેમ કે ક્યાં કેવું શા માટે કેવી રીતે કોનું આવા શબ્દ આવતા હોય એ બધા પ્રશ્ન વાક્ય હોય એટલે એ બધા પ્રશ્નનો ભાવ દર્શાવે છે ત્યાં પણ પ્રશ્ન ચિહ્ન જોઈએ કૌંસમાં એનું ચિહ્ન આપેલું છે પ્રશ્ન વાક્ય હોય ત્યારે આવું ચિહ્ન આપેલું હોય પાછળ પ્રશ્નના છેલ્લે પેલું વાક્ય છે કેમ ગુંગા થઈ ગયા તો એ વાક્ય પૂર્ણ થાય એટલે પાછળ એ છે એ પ્રશ્ન વાક્ય આપેલું છે તો અહીં છે એ કેમ આપેલું છે કેમ તો આ પ્રશ્નનો ભાવ દર્શાવે છે એટલે આ પ્રશ્ન વાક્ય છે કેમ કેવી રીતના શા માટે શું આવા શબ્દ આવતા હોય એ બધા પ્રશ્ન વાક્ય હોય એના પછી બીજું છે આવું મફતનું સોનું શું કરવું છે તો છેલ્લી પાછળ છે પ્રશ્ન ચિહ્ન છે હા જેમ કે આવું મફતનું સોનું શું એ શું આવે છે શું કરવું છે તો આ છે એ પ્રશ્ન ચિહ્ન બતાવે છે એટલે આ પ્રશ્ન વાક્ય છે એના પછી આગળ જોઈએ ઉદ્ગાર છે તો ઉદ્ગાર ચિહ્ન કોને કહેવામાં આવે છે તો ઉદ્ગાર ચિહ્ન એટલે કે આશ્ચર્ય પીડા ધિક્કાર હર્ષ પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે તો જ્યારે હર્ષ પ્રશંસા ધિક્કાર દુઃખની લાગણી અથવા કટાક્ષ જેવા શબ્દ આવે ત્યારે છે એ વાક્ય ઉદ્ગાર ચિહ્ન હોય છે એટલે ઉદ્ગાર વાક્ય હોય છે એવું સમજી લેવું તો આપણે જોઈ શકીએ છીએ પેલું વાક્ય શા વિચારમાં પડી ગયા છો મહારાજ
નારાજના અંગે છે કે ઉદ્ગારથી ના પેલું છે એના પછી બીજું છે જોયું તો ઓછારું બદના સોના તો એની પાછળ પણ ઉદ્ગારથી ના પેલું છે એટલે આ બીજું વાક્ય છે જોયું તો બધા હજારો સોના એટલે છે એ આ આશ્ચર્ય ભાવ બતાવે છે કે જોયું તો બધા હજારો સોના હતા એટલે અહીં આશ્ચર્ય થાય છે ત્રીજું વાક્ય છે તું તો બહુ બહાદુર સસ્તી જોઈ વાક્ય એટલે બહાદુરની પાછળ ઉદ્ગારચિહ્ન આપેલું છે અને ભાદુરની પાછળ ઉદ્ગારચિહ્ન આપેલું છે તો આ ત્રીજું વાક્ય છે એનો કટાક્ષ કરવામાં આવ્યો છે જેમ કે તું તો બહુ બહાદુર બહાદુર પણ કહેવામાં આવેલું છે અને શું જોઈને ભાગ્યો તો સસરી જોઈને ભાગ્યો તું તો બહુ બહાદુર સસરી જોઈને ભાગ્યો એટલે એક કટાક્ષ કરવામાં આવેલો છે જેમ કે સસરું તો નાનું એવું હોય એટલે બહાદુર લોકો એ સસરું જોઈને ભાગે ન ભાગે એટલે એક કટાક્ષ કરવામાં આવેલો છે એવા બીજા પણ ઘણા બધા વાક્ય હોય છે જેમ કે તું તો બહુ બહાદુર હું તો બાવળ ટપી ગયો તો બહાદુર પણ કહેવામાં આવેલું છે અને શું જોઈને ટપી ગયો તો ઉગતો બાવળ તો ઉગતો બાવળ એ કેવો હોય સાવ નાનો એવડો હોય ને તો અહીં આ વાક્યમાં કટાક્ષ કરવામાં આવેલો છે બહાદુર પણ કીધો છે અને શું તો ઉગતો બાવળ ટપી ગયા એના પછી પ્રશંસાનું વાક્ય હોય તો એટલે હર્ષનું વાક્ય પણ એવી રીતના આવી શકે જેમ કે સાબાસ બેટા સાબાસ તમે કોઈ પણ એક્ઝામમાં સારા માર્ક્સ મેળવ્યા હોય તો તમારા પપ્પા છે એ તમને સાબાસી આપતા હોય છે ને જેમ કે સાબાસ બેટા સાબાસ તો એ છે એ હર્ષની લાગણી અનુભવે છે તો એમાં પણ છે એ ઉદ્ગારચિહ્નનો ઉપયોગ થાય છે જેમ કે ધિક્કાર પ્રશંસા કટાક્ષ આવા બધા શબ્દ આવે ત્યારે સમજી લો કે આ ઉદ્ગાર વાક્ય છે તો સમજાઈ ગયું બાળ મિત્રો અહીં આપણે ચાર પૂર્ણ વિરામ સોરી ચાર છે વિરામ ચિહ્નો એના વિશે સમજ્યા પહેલું છે એ પૂર્ણ વિરામ બીજું છે એ અલ્પ વિરામ ત્રીજું છે એ પ્રશ્ન છે અને ચોથું છે એ ઉદ્ગાર છે આ પાછળ બધા આવેલા છે એ ચિહ્ન છે પૂર્ણ વિરામનું આ ચિહ્ન છે ટપકું અલ્પ વિરામનું છે આ કૌંસમાં દેખાય છે પ્રશ્ન ચિહ્નનું અહીં કૌંસમાં આવેલું છે અને ઉદ્ગાર છે તો આ બધા છે એ ચાર ચાર એના ચિહ્ન છે પ્રશ્ન પૂર્ણ વિરામ ક્યારે ફેંકવામાં આવે છે તો પૂર્ણ વિરામ વાક્યને પૂર્ણ થતું દર્શાવવા માટે અને વાક્યને સોરી શબ્દને ટૂંકમાં લખવા માટે એનો ઉપયોગ થાય છે પછી અલ્પ વિરામ તો અલ્પ વિરામ એ સંબોધન કરવા માટે અથવા બે થી વધુ શબ્દ વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે એનો ઉપયોગ થાય છે જેમ કે ગંગા ગોદાવરી કાવેરી બે થી વધુ શબ્દ છે એટલે બે થી વધુ શબ્દ વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે એનો ઉપયોગ થાય છે પછી પ્રશ્ન છે તો પ્રશ્ન ચિહ્ન છે એ વાક્યના અંતે બતાવવામાં આવે છે જેમ કે અહીં છે કે મૂંગા થઈ ગયા મફતનું સોનું શું કરવું છે અથવા પ્રશ્ન ચિહ્ન છે એ ક્યાં કેવી રીતે શા માટે એવા બધા શબ્દ આવે ત્યારે સમજી લો કે આ પ્રશ્ન વાક્ય છે એના પછી ઉદ્ગાર ચિહ્ન તો ઉદ્ગાર ચિહ્ન એટલે કે હર્ષ પ્રશંસા ધિક્કાર કટાક્ષ આવા બધા શબ્દો આવે ત્યારે છે એ સમજી લેવું કે આ ઉદ્ગાર વાક્ય છે તો બાળમિત્રો આજે આપણે ચાર વિરામ ચિહ્નો વિશે સમજ્યા પહેલું પૂર્ણ વિરામ બીજું અલ્પ વિરામ ત્રીજું પ્રશ્ન ચિહ્ન અને ચોથું છે ઉદ્ગાર ચિહ્ન